નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ઇંગ્લિશ મિત્ર ચેનલમાં, જે બનાવે છે ઇંગ્લિશને ખૂબ જ સરળ. મિત્રો, ગુજરાતીમાં એવું કહેવાય છે કે નામમાં શું રાખેલું છે, વોટ ઇઝ ઇન અ નેમ. મિત્રો, દુનિયામાં સૌથી વધારે લોકોને જો કોઈ શબ્દ સાંભળવો ગમતો હોય તો એ છે એમનું નામ. તેમજ લોકોને પોતાનું નામ સાચા સ્પેલિંગમાં લખાયેલું હોય તો એ ખૂબ જ ગમતું હોય છે. તો આજનો આ જે વિડીયો છે એમાં આપણે જોઈશું કે કોઈ પણ ગુજરાતી નામને અંગ્રેજીમાં સાચી રીતે, એટલે કે સાચા સ્પેલિંગથી કઈ રીતે લખવું. મિત્રો, આજે આપણે જોઈશું કે ગુજરાતીના માત્રા વગરના નામ, માત્રાવાળા નામ, અડધા અને ડબલ અક્ષરવાળા નામ, તેમજ મુશ્કેલ લાગતા નામ, આને અંગ્રેજીમાં સાચા સ્પેલિંગથી કઈ રીતે લખવું. મને ખબર છે કે આ વિડીયો જોયા પછી ઘણી બધી કમેન્ટ નીચે આવશે કે સર આ નામ સાચું છે, આ નામ ખોટું છે. એટલા માટે તમને એક રિક્વેસ્ટ, એક વિનંતી કરું છું કે ઘણા લોકો પોતાના નામને અલગ રીતે લખતા હોય છે. એવો કોઈ નિયમ નથી કે ગુજરાતીમાં આ નામ આ રીતે લખાય તો અંગ્રેજીમાં 100% એ આ રીતે જ લખાશે, બરાબર છે? સો 99% આપણે જે નામ લખીએ છીએ એના માટે આ વિડીયો જરૂર કામમાં આવશે. પણ જો કોઈ માણસ પોતાનો સ્પેલિંગ અલગ રીતે લખતું હોય તો એનાથી કોઈ ફરક પડશે નહીં. એનો મતલબ એવો નથી કે એ નામ સાચું છે અને આપણા નિયમો ખોટા છે. કારણ કે ગુજરાતી ભાષા જે છે એની વેરાયટી, આખું વૈવિધ્ય અલગ છે. એને સીધે સીધું અંગ્રેજીના નિયમોમાં કન્વર્ટ કરી શકાય નહીં. સો મિત્રો, આ નામ શીખવા માટે સૌથી પહેલાં તો આપણને ગુજરાતી કક્કો અને બારાખડી આ બંને અંગ્રેજીમાં લખતા આવડવા હોવા જરૂરી છે. આના માટેના બે વિડીયો મેં પહેલાં બનાવેલા છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકેલા છે. તો એ બે વિડીયો જો તમે ના જોયા હોય તો સૌથી પહેલાં તો એ જોઈ લેજો. અને મિત્રો, એક બીજી રિક્વેસ્ટ છે, જે સબસ્ક્રાઇબ બટન છે એને પહેલાં તો ક્લિક કરો અને પછી આગળ વધો. તો સૌથી પહેલાં જોઈએ છીએ માત્રા વગરના નામને અંગ્રેજીમાં કઈ રીતે લખવા. એટલે કે એકદમ સરળ નામ હોય તો એને અંગ્રેજીમાં કઈ રીતે લખવું. ઉદાહરણ તરીકે નામ છે રજત, એટલે કે ર, જ અને ત, આની જોડે કોઈ પણ માત્રા નથી, ત્રણે માત્ર ગુજરાતી અક્ષર જ છે, બરાબર છે? તો આમાં ર નું થશે આર એ, ઠીક છે, જ જે એ અને ટી, સો ર જ ત. એક બીજી વસ્તુ યાદ રાખજો કે છેલ્લો જે અક્ષર છે, ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે અહીંયા ત છે, તો તની જોડે પાછળ એ નહીં લાગે, એ ખાસ યાદ રાખજો, બરાબર છે? છેલ્લો જે અક્ષર છે એમાં સ્વર ભલે અ આવતો હોય જોડે, પણ એમાં એ નહીં લાગે, ઠીક છે? ર જોડે લાગશે, જ જોડે લાગશે, ત જોડે એ નહીં લાગે. તો લખાશે ર જ ત. બીજું ઉદાહરણ લઈએ, અમર, અ મ ર. ઓફકોર્સ અને આપણે લખીશું એ, મ એને લખીશું એમ એ, અને ર, મેં કીધું તમને કે ર ની જોડે એ નહીં લાગે એટલે ખાલી આર જ લખાશે. તો અમરને આપણે લખીશું એ એમ એ આર. ત્રીજું નામ છે રમણ, આને પણ સેમ નિયમ લાગુ પડશે. ર, ર ને આપણે લખીશું આર એ, મ એને લખીશું એમ એ, અને અણ એને લખીશું એન, ર મ ણ. ફરીથી એન જોડે એ નહીં લાગે કારણ કે છેલ્લે અનો સ્વર છે. હવે આપણે થોડા માત્રાવાળા નામ પણ જોઈશું. ઉદાહરણ તરીકે વિકાસ. તો વિકાસમાં આપણને ગુજરાતી બારાખડી આવડવી જરૂરી છે. અહીંયા તમે જોઈ શકો છો વી, આ જે છે એ નાનો વી છે, એટલે એની જોડે વી જોડે આઈ આવશે, વી. જ્યારે પણ કની જોડે આની માત્રા હોય, જેમ કે અહીંયા છે કા, તો તમારે કે પછી એ મૂકવું પડશે, વી કા, અને પછી આવશે એસ. મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખજો, જેમ કે આપણે અમર લખતા હોય તો એમાં પણ વચ્ચે એમ એ જ આવે છે, બરાબર છે? અમર, સો મ માટે પણ એમ એ જ છે. એ જ રીતે અહીંયા કાની માત્રા છે તો પણ કે જોડે એ જ આવે છે, સો વી કા અને સ. બીજું નામ છે આકાશ. તો અહીંયા આકાશમાં જુઓ, સૌથી પહેલાં તો આ છે એટલે એને આપણે લખીશું એ એ, કે માટે કે એ, અને શ માટે એસ એચ, આ કા શ. મિત્રો, ઘણા લોકો આ નામને બીજી રીતે પણ લખતા હોય છે. એટલે એવું નથી કે આ નામ એક જ રીતે લખાય તો જ સાચું. ઉદાહરણ તરીકે મારો એક મિત્ર છે જેનું નામ છે આકાશ, એ પોતાના નામનું સ્પેલિંગ આ રીતે લખે છે, આકાશ, બરાબર છે? સો ઘણા લોકો આ રીતે પણ લખતા હોય છે. પણ જોડણી પ્રમાણે જોવા જઈએ તો આકાશ નામને આ રીતે લખવું વધારે યોગ્ય ગણાશે. બીજું એક નામ છે સિમરન. અહીંયા તમે જોઈ શકો છો નાનો સી છે, એટલે કે રસોઈ કહેવાય છે એને, સો એસ જોડે આવશે આઈ. તો સિમરન નામમાં એક વસ્તુ ખાસ યાદ રાખજો કે મ અને ર જોડે બોલાય છે, સિમરન,
સિમરન એવું નથી, બરાબર છે ને, સિમરન એટલે એમ જોડે એ નથી લખાતો. સો સિમ અને આપણે ઝડપથી ર બોલતા હોય છે એટલે કે સિમરન. સો સિમરનનું સ્પેલિંગ તમે ખાસ યાદ રાખશો. પછીનું જે નામ છે એ છે મીના. તો મીમાં તમે જોઈ શકો કે મોટો મી છે, મની જોડે દીર્ઘઈ છે, સો એમ જોડે તમે ડબલ ઈ વાપરશો. તો છેલ્લે જુઓ ના છે તો એન એ આ રીતે વપરાશે, મીના. બીજું એક નામ જોઈએ આપણે આગળ, જે છે યમુના. યને આપણે લખીશું વાય એ, પછી આવશે મૂ, નાનો મૂ છે એટલે એમ જોડે યુ આવશે, જેને રસ્વ કહેતા હોય છે. ના એટલે એન એ, ય મૂ અને ના. પછીનું જે નામ છે એ છે રેશમા. અગેન આમાં પણ યાદ રાખજો કે શ અને મ આની વચ્ચે કોઈ અંતર નથી, શ ખૂબ જ ઝડપથી બોલાતો હોય છે આમાં, એટલે કે રેશમા. સો આમાં રે એટલે આર ઈ એસ એચ, નો રેશમા શ આખો નથી બોલાતો, બરાબર છે આમાં, એટલે આપણે આર ઈ એસ એચ એમ એ લખીશું, રે શ્મા, રેશમા. પણ એ જ નામ જો તમારે આ રીતે લખવું હોય રેશમ, તો આમાં શ આપણે આખો બોલતા હોય છે એટલે કે અટકીને બોલતા હોય છે, એટલે કે રે શ મ, ઠીક છે, મમાં છેલ્લે એ નહીં આવે કારણ કે અની માત્રા છે, તો રેશમ આ રીતે લખાશે. બીજો એક નિયમ અહીંયા યાદ રાખવો પડશે આપણે, ધૈર્ય, સૂર્યા આ બધા જે નામ છે એમાં એક વસ્તુ ખાસ યાદ રાખજો કે છેલ્લે જો તમારી જોડે, જેમ કે અહીંયા ય બોલાય છે, બરાબર છે, અને ય જે છે એ જોડાયેલો છે ર જોડે, ધૈર્ય એટલે કે ર અને ય આ બંને જોડાય છે. જ્યારે અંગ્રેજીમાં કોઈ પણ આવું નામ આવતું હોય જેમાં ર અને ય જોડાયેલા હોય અથવા તો બીજો કોઈ અક્ષર જોડાયેલો હોય, તો પાછળ તમારે એક એક્સ્ટ્રા એ મૂકવો પડશે. ઉદાહરણ તરીકે ધૈર્ય, તો પહેલાં તો જે આ છે ધૈ એ ડી એચ એ આઈ લખાશે, બરાબર છે, બારાકડી પ્રમાણે ધૈ, અને ર એટલે કે આર અને વાય એ, ખાસ યાદ રાખજો ર અને ય જોડાયેલા હોય ત્યારે આ રીતે લખાશે ધૈર્યા, પણ બોલાશે ધૈર્ય. એ જ રીતે નામ છે અહીંયા સૂર્યા અથવા તો સૂર્ય, આ બંને નામ તમારે લખવા હોય તો અંગ્રેજીમાં આ રીતે લખાશે એસ યુ સુ આર વાય એ. સૂર્ય લખવું હોય કે સૂર્યા, બંનેનું સ્પેલિંગ આ જ આવશે, ઠીક છે. બહુ બધા નામ આવા છે જેમાં પાછળ ય જોડાયેલો હોય છે, ઉદાહરણ તરીકે ચાણક્ય, તો ચાણક્ય તમારે લખવું હોય તો ચા ણ ક્ય પાછળ એ આવશે, ઠીક છે. કે એક નામ બીજું છે નૈયા, એ કઈ રીતે લખાશે, તો નઈ માટે સૌથી પહેલાં તો એન એ આઈ વાય અને એ, નૈયા. ઘણા લોકો ડબલ એ પણ લખતા હોય છે નૈયામાં પાછળ બહાર આપવા માટે, સો એ નામ પણ સાચું છે. સો મિત્રો, માત્રાવાળા નામ આ રીતે લખી શકાતા હોય છે. આ જ વસ્તુ જો તમારે નિયમ પ્રમાણે યાદ રાખવી હોય તો આ પ્રમાણે રાખી શકાય છે કે નામના અંતમાં જો દીર્ઘ ઈ આવતો હોય તો પણ આઈ જ લાગશે. ઉદાહરણ તરીકે અહીંયા છે વિધિ, તો અહીંયા વી જોડે નાનો ઈ છે જેને આપણે રસ્વઈ કહેતા હોય છે એટલે આઈ લખાશે, પણ વિધિ તો મોટો ઈ છે તો અહીંયા તમારે ડી એચ ડબલ ઈ લખવાનું થાય. આમ બારાક્ષરી પ્રમાણે આપણે વિધિ આ રીતે લખતા હોય છે, બરાબર છે, પણ યાદ રાખો જો નામના છેલ્લે તમારે દીર્ઘઈ આવતું હોય તો તમારે ડબલ ઈ નહીં વપરાય પણ આઈ જ વપરાશે, એટલે તમારે વિધિ સાચી રીતે લખવું હોય તો વી આઈ ડી એચ આઈ આ રીતે લખાશે. આ પહેલો નિયમ છે. ને બીજો નિયમ છે કે નામના અંતે જો જોડાયેલ ર આવતો હોય અથવા તો કોઈ જોડાયેલ અક્ષર હોય તો જ એ એક્સ્ટ્રા લાગશે. ઉદાહરણ તરીકે રાજેન્દ્ર, તો એમાં રા જે ન અડધો છે એટલે એન, ને દ્ર એટલે ડી આર એ પાછળ એક્સ્ટ્રા લાગશે, દ અડધો છે. સૌમ્ય, ભલે બોલાય છે સૌમ્ય પણ એમ વાય અને એક્સ્ટ્રા એ આવશે. દિવ્ય, અગેન આપણે બોલીએ છીએ દિવ્ય પણ વી જોડે વાય છે એટલે એક્સ્ટ્રા એક એ લાગશે, એટલે દિવ્ય તેમજ દિવ્યા બંને આ રીતે લખાય છે. ઘણા લોકો દિવ્યામાં ડબલ એ લખતા હોય છે તો એ લખીએ તો પણ ચાલે. હવે આપણે જોઈશું અડધા અને ડબલ અક્ષરવાળા નામ, આને અંગ્રેજીમાં કઈ રીતે લખાય. ઉદાહરણ તરીકે શ્વેતા,
શ્વેતા નામને અંગ્રેજીમાં કઈ રીતે લખશો, બરાબર છે? બીજું છે ઉજ્જવલ, પ્રીતિ અને અનન્યા. આ ચારે નામ અંગ્રેજીમાં કઈ રીતે લખવા એ આપણે ફટાફટ જોઈ લઈએ. સૌથી પહેલાં તો શ્વેતા, શ્વેતામાં આગળ એસ એચ એટલે શ અડધો છે એટલે એ નહીં વપરાય, એસ એચ જ આવશે. શ્વે વીઈ, એસ એચ વીઈ અને ટી એ, શ્વેતા. અગેન મેં તમને કીધું છે ઘણા લોકો પોતાનું નામ અલગ રીતે લખતા હોય છે. ફોર એક્ઝામ્પલ, મારી એક મિત્ર છે શ્વેતા, જે પોતાનું નામ આ રીતે લખે છે, એસ વીઈ ટી એ. વ્યાકરણ પ્રમાણે શ્વેતામાં આપણે શ બોલતા હોય છે એટલે એસ એચ આવતું હોય છે. આ જે નામ છે આને ગુજરાતી મારે શ્વેતા બોલવું પડે, બરાબર છે? એટલે જોડણી પ્રમાણે તો આ નામ જ સાચું છે, શ્વેતા. ઓકે, બીજું નામ છે ઉજ્જવલ. તો ઉજ્જવલ અહીંયા અળ લખાય છે પણ અંગ્રેજીમાં અળને આપણે એલ લખીશું, બરાબર છે? ઉજ્જવલ. ઉ એટલે યુ લખાશે, અગેન બે વાર જ છે એટલે કે જે જે, ને ઉજ્જવલ, જ અને વની વચ્ચે આપણે થોપતા નથી એટલે ઉજ્જવલ એવું નથી કહેતા, આપણે ઉજ્જવલ કહીએ છીએ. સો યુ ડબલ જે, પછી સીધું વી એ આવી જશે અને પછી એલ એટલે કે ઉજ્જવલ. ઓકે, આગળનું જે નામ છે એ છે પ્રીતિ. અગેન પ્રી તમે જોઈ શકો છો, આ મોટો પ્રી છે, દીર્ઘઈ સાથે છે, ડબલ ઈ વપરાશે, પી આર ડબલ ઈ અને ટી આઈ, પ્રીતિ. ઠીક છે, ઘણા લોકો પ્રીતિ આ રીતે પણ લખતા હોય છે પણ યાદ રાખજો સાચી રીતે પ્રીતિ આ રીતે જ લખાશે, પી આર ડબલ ઈ ટી આઈ. પછીનું નામ છે અનન્યા. આમાં આપણે જોઈ શકીએ છીએ અ ન આખું બોલાય છે, અ ન એટલે એન એ, ન્યા અગેન ન અડધો છે એટલે એન આવશે, અ ન ન્યા એટલે એન વાય એ. અગેન ઘણા લોકો ડબલ એ પણ લખતા હોય છે અનન્યામાં, સો અગેન એ તેમની ચોઇસની વસ્તુ છે, પાછળ ડબલ એ લખી શકાય પણ મોસ્ટ ઓફ લોકો અનન્યા આ રીતે જ લખતા હોય છે. હવે આપણે થોડા મુશ્કેલ લાગતા નામ છેલ્લે જોઈ લઈએ છીએ, જેમ કે એક નામ છે ઔચિત્ય, આરતી, ઉષા, યશસ્વી અને બ્રહ્મભટ્ટ. આ ઘણા લોકોની સરનેમ પણ હોય છે. તો આ જે નામ છે આને અંગ્રેજીમાં કઈ રીતે લખાય એ જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે જે યાદ રાખવાનું છે એ છે ઔચિત્યમાં આવશે એ યુ, ઠીક છે, એ યુ. અહીંયા નાનો ચી છે એટલે સી એચ આઈ વપરાશે, ત્ય એટલે ટી આઈ વાય, ટી વાય એ એટલે આ રીતે લખાશે, એ યુ સી એચ આઈ ટી વાય એ, ઔચિત્ય આ રીતે લખાતું હોય છે. તો બાકીના નામ પણ આપણે જોઈ લઈએ કે નામ કઈ રીતે લખાય છે. સૌથી પહેલાં ઔચિત્ય, જે નામ મેં તમને હાલ બતાવ્યું. બીજું નામ છે ઉષા, નાનો ઉ છે, મોટો ઉ હોય આવો તો તમારે પછી ડબલ ઓ વપરાતો હોય છે, નાનો ઉ છે એટલે કે યુ શા એટલે એસ એચ એ. આરતી, અગેન આ નામ બે રીતે લખાતું હોય છે, આ છે સ્ટાર્ટિંગમાં, આપણે આગળ જોયું આકાશમાંથી, તમે ડબલ એ પણ લખી શકો અને સિંગલ એ પણ લખી શકાય, બરાબર છે? ને બીજો જે નિયમ જોયો છેલ્લે, અહીંયા તી છે જે દીર્ઘઈ છે, મોટો તી છે, ડબલ ઈ આમ એની જોડે લખાય બારાખડી પ્રમાણે, પણ નામમાં આપણે ડબલ ઈ નહીં લખીએ, છેલ્લે આવે છે એટલા માટે ખાલી આઈ જ લખીશું. સો આરતી આ રીતે પણ લખાય, ડબલ એ આર ટી આઈ, અને આરતી એ આર ટી આઈ પણ લખાશે. અહીંયા ર આપણે ખૂબ જ ઝડપથી બોલતા હોય છે આરતી, એટલે રની જોડે આની જોડે એ નહીં આવે. પછીનું નામ છે યશસ્વી, ય એટલે વાય એ, શ યશ એટલે એસ એચ એ, સ્વી એસ વી આઈ, અગેન અહીંયા સેમ વસ્તુ છે, વી તમે જોઈ શકો છો દીર્ઘઈ છે પણ છેલ્લે છે એટલે આપણે આઈ મૂકીશું. અને બ્રહ્મભટ્ટ, બી આર એ એચ એમ, આ સ્પેલિંગ તમારે ખાસ યાદ રાખવો પડશે, બ્રહ્મ બ્ર એટલે બી આર એ, એચ એમ એટલે બ્રહ્મ, ને ભટ્ટ બી એચ એ ડબલ ટી, બ્રહ્મભટ્ટ. સો મિત્રો, આશા રાખું છું આજનો આ વિડીયો જોયા પછી તમે આ જે નામ છે ગુજરાતીમાં એને સરળતાથી અંગ્રેજીમાં સાચા સ્પેલિંગ્સ લખી શકશો. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ જ આભાર. જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો અને આ વિડીયોને તમારા મિત્રો જોડે જરૂર શેર કરો. થેન્ક યુ.